રામ રામ. એ રામ રામ. સિયાવર રામચંદ્રજી કી. સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. શ્રી કાંતિ માનવ સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાયેલા સ્નેહ સંમેલનને મારે એમાં એક શબ્દ જોડવો છે. સ્નેહ સંમેલનોનો તો દોર ચાલે છે રાજકોટની અંદર, પણ આ સેવા સંમેલન છે એમ કહેવાનું મને મન થાય એવી આ સૌ સંમેલન છે. આ સ્નેહ સંમેલનના મંચ પર જેમની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ છે એવા અમારા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, અહીંના જુજારુ ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ કાનગળ, વિધાનસભામાં મને જેની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો એવા અમારા ટપુભાઈ લિંબાચિયા, અમારા આદરણીય જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી પ્રવીણાબેન, મંચ પર બિરાજમાન કિશોરભાઈ રાઠોડ, અમારા પૂર્વ મહામંત્રી અમારા અશ્વિનભાઈ મોલિયા, વર્તમાન મહામંત્રી ઘનશ્યામભાઈ હેરમા, અમારા આહિર અગ્રણી, હમણાં જ આપણી વચ્ચે ગોંડલથી ખાસ આ કાર્યક્રમને માટે પધાર્યા એવા શ્રી ગણેશસિંહજી. કાર્યક્રમની મને ખબર નથી, પણ એક કાર્યક્રમમાં એમણે ભાષણ કર્યું હતું, સારા વક્તાય થઈ ગયા છે. આદરણીય શ્રી બીસી પટેલ સાહેબ, જગદીશભાઈ લિંબાચિયા, અશ્વિનભાઈ સોરઠિયા, ઇન્દુભાઈ જાડેજા, શંકરભાઈ પાણ, આદરણીય ભૂપતભાઈ બોદર, યુવા અગ્રણી શ્રી મનુભાઈ મંત્રી, કેયુરભાઈ ઢોલરિયા, વલ્લભભાઈ દુધાત્રા, પૂજાબેન પટેલ, પ્રતાપભાઈ સિણોજિયા, કિશોરભાઈ રંગીલા હનુમાન ધૂનમંડળના અગ્રણીઓ, મંચ ઉપર બિરાજમાન વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, અમારી ચૂંટાયેલી પાંખના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, આપ બધાને મારા જાજાથી રામ રામ. આપ બધા જાણો છો અને આપણા ધારાસભ્યશ્રીએ જે અપીલ કરી એમાં હું પણ મારો સૂર પુરાવું છું કે આપ સૌ મને ટેકો કરજો અને બીજાની પાસે ટેકો કરાવજો. આ કામ કરવાની વિનંતી કરવા માટે હું આપ સૌની વચ્ચે આવ્યો હતો. પણ ચૂંટણીની સભા હોય કે ચૂંટણીનું વાતાવરણ હોય, એટલે સરકારની કામગીરી વગેરેના વિષયો હાથમાં આવે અને એની ઉપર મોટે ભાગે વાતો થતી હોય છે. પણ આજે મને કહેતા ખુશી થાય છે કે હું એક એવા કાર્યક્રમમાં આવ્યો છું જ્યાં સેવાના કેટલા પ્રકલ્પો હાલે છે એની ચર્ચા કરીએ તો હવાર પડી જાય એવું છે. અહીંયા 14 વર્ષ થઈ ગયા એક ધારી આ સેવા પ્રવૃત્તિને, એમાં અંતિમ વાહિની, શબવાહિની, આ એમ્બ્યુલન્સો ચાલે છે. 4 એમ્બ્યુલન્સ છે એમ કહેતા હતા સંજયભાઈ, પણ એમ્બ્યુલન્સો તો આખા રાજ્યમાં ચાલે છે અને આપણા મોદી સાહેબ આખા દેશના ગરીબો માટે અને આપણા રાજ્યથી શરૂ કરી હતી 108, એટલે આપણને બધાને એની ખુશી છે. પણ મને હમણાં સંજયભાઈ પાસેથી જાણવા મળ્યું કે અહીંયા એમ્બ્યુલન્સ 4 છે પણ ડ્રાઈવર એકે નથી. આવું હું પહેલી વખત સાંભળું છું કે એમ્બ્યુલન્સ હોય સંસ્થા પાસે અને ડ્રાઈવર એકે ન હોય અને સંસ્થાના સભ્યો એને ચલાવીને અંતિમ સ્થાન પર પણ પહોંચાડે છે અને દર્દીઓને પણ પહોંચાડે છે. આ બધું સરળ નથી, આ અઘરું છે.
એવી સુંદર પ્રવૃત્તિઓ અહીંયાથી ચાલી રહી છે. સ્કૂલવાનની સેવા ચાલે છે, ગાયોને માટે ચારો નાખવાની સેવા થાય છે, ચકલાઓને માટે ચણ નાખવાની વ્યવસ્થા થાય છે, દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટેની વ્યવસ્થા થાય છે, ધાબળા વિતરણ થાય છે, ચપ્પલ વિતરણ થાય છે, હોસ્પિટલોની અંદર ફળ ફળાદીનું વિતરણ થાય છે, સ્મશાનને સંચાલન કરવાની સેવા આપવામાં આવે છે, પાણીનું પરબ ચલાવવામાં આવે છે અને પક્ષીઓ માટે પાણીના કુંડાની સેવા પણ અહીંયાથી કરવામાં આવે છે. મિત્રો, આને શું કહેવાય? આને કહેવાય છે, આ એક પ્રકારની સેવાની ધૂણી દખાવીને બેઠેલા લોકોની વચ્ચે મને બોલાવીને આ સેવા પ્રવૃત્તિ કરનારાઓના આશીર્વાદ આપવાનું કામ તમે કર્યું, એને માટે હું સંજયભાઈ આપનો અને આપણા સમગ્ર ટ્રસ્ટનો આભારી છું. મેં આભાર માન્યો એટલી વારમાં મેયરશ્રીએ આવી ગયા. અમારા નૈનાબેન, અત્યારે ખૂબ જુદી જુદી કાર્યક્રમોની શૃંખલાઓ ચાલે છે, એટલા માટે જ અન્ય કોઈ વક્તા બોલે એને બદલે હું ઉભો થયો છું. મારે પણ બીજા કાર્યક્રમમાં જવું છે. મિત્રો, આપ સૌને ખ્યાલ હશે, નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આદરણીય નડ્ડા સાહેબ આપણા પ્રમુખ બન્યા, અને એ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આપણા જે કાર્યકલાપો હતા એની અંદર એક મહત્વનો ફેરફાર ઉમેરવાનું કામ આપણે કર્યું, અને એ હતું કે સેવા હી સંકલ્પ હૈ. આખા એ પાર્ટીના કાર્યકર્તાઓને સેવાના કામો કરવા માટેના આદેશો ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યા. મને અહીંયાથી કહેવામાં આવતું હતું કે અહીંયા કોરોના કાળની અંદર રોટલીની બેંક બનાવવામાં આવી. મેં હજી સુધી સાંભળ્યું નથી કે રોટલીની બેંક આ બધી માતાઓ અને બહેનો હાથે ઘડી ઘડીને અહીંયા રોટલીની બેંક કરતા હતા, અને આ કાર્યકર્તાઓ એને જાનને જોખમે કોરોનાના અસરગ્રસ્ત જરૂરતમંદ લોકોને એની સેવા પૂરી પાડતા હતા. કલ્પના કરો સાહેબ, કોરોનાનું વર્ણન કરીએ ને તો હજી ધુજારી આવી જાય. ઘેરેથી મોકલ્યા હોય ને કે ચેકિંગ કરવા માટે બે દિવસ તાવ આવતો હોય અને ટેસ્ટિંગમાં ત્યાં પોઝિટિવ આવે ને તો ઘેરેથી જ ઘેરેથી કહી દેતા જ્ઞાન્યા રાખજો, આય ન લાવતા. આપણા સ્વજન હોય એને ઘેરે લાવવા ના પાડતા. આપણે ગામડાના માણસો છીએ, હું તો હજી ગામડામાં રહું છું, અમદાવાદથી મુંબઈથી સુરતથી મહેમાનો આવે ને તો અમારા ગામડાના 10-15 જણા એની વાહે ફરતા હોય, અમારે ત્યાં શાક પીવા આવો ને, અમારે ત્યાં ઓળા ખાવા આવો ને, અમારી વાડીએ આવો ને, 15-20 જણા એને આખો દી રેઢા ન મેલે કે મુંબઈથી મહેમાન આવ્યા છે ને અમદાવાદથી મહેમાન આવ્યા. પણ આ કોરોના હાલતું હતું ને તો જો ગામમાં મુંબઈની ગાડી ઉતરે ને તો પોલીસ સ્ટેશને ફોન કરતા હતા, મુંબઈની મહારાષ્ટ્ર પાસિંગની ગાડી અમારા ગામમાં આવી છે. એ મને કેમ ખબર પડે? પછી એ ઓલા અમને ફોન કરે કે પોલીસ આવી ગઈ છે, અમારું કંઈક કરો, અમે માંડ અહીં સુધી પહોંચ્યા હતા. કેવી સ્થિતિ હતી! અને એવે સમયે પરિવારના સ્વજનો પોતાનું કાંઈ કરતા નહોતા ત્યારે પારકાના પરિવાર માટે રોટલા ટીપનારીઓને વંદન કરવા પડે અને અભિનંદન કરવા પડે. અને એ વખતે અમારા કાર્યકર્તાઓએ પણ આવા ટ્રસ્ટના લોકોએ તો ભેગ કર્યો હતો, પણ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ મેદાનમાં હતા, અને કેટલાય કાર્યકર્તાઓને તો આપણે કોરોનાને કારણે ગુમાવવાનો પણ આપણને રંજ છે. એવી સ્થિતિમાં સેવાના આ પ્રકલ્પોને લઈને ચાલતા આ ટ્રસ્ટ અને એના સૌ ટ્રસ્ટીઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું. સાથીઓ, તમે એમ્બ્યુલન્સની સેવાનો વિચાર કર્યો, તમે દર્દીઓને મદદ કરવા માટેનો પ્રયાસ કર્યો, તમે નાના માણસોને મદદ કરવા માટેનો પ્રયાસ કર્યો, હવે તમે જો સરકારની બાજુએ વિચારશો તો નરેન્દ્રભાઈ મોદીની સરકારના બધા કામ નાના માણસ માટેના જ છે. મોદી સાહેબે જ 108ની કલ્પના આપીને પહેલા ક્યાં હતી આપણે ને એમ્બ્યુલન્સની
મારી જૂની કેસેટ તમે સાંભળજો. હું એક વખત સાહેબ એક દર્દીને લઈને અમરેલી ગયો ગામથી, અને થોડું અઘરું હતું, સિરિયસ જેવો જાણ હતો. ડોક્ટરોએ તપાસીને કીધું કાંઈ નહીં થાય અને અમદાવાદ લઈ જવો પડશે, અને મેં એનું બધું બાટલાને એવું ચડાવી દીધું. એટલે મેં પૂછ્યું છે એમ્બ્યુલન્સ, તો કે આ છે ને આપણી સિવિલની જ છે. મેં કીધું કાઢો, તો કે ડ્રાઈવર નથી. હું માર્કેટિંગ યાર્ડમાં ગયો, અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બેઠા છે, ત્યાં માલ ફેરવવાળાને કીધું ભાઈ ઘઉં માંડવી કાલ ફેરવી દે, આજનો થી આનો ફેરો કરી દે, અમારો દર્દી બચી જાય. એ ડ્રાઈવર ભલો માણસ આવ્યો. અમે ડ્રાઈવર ને દર્દી ને બધું ગોઠવું ને હું ભેગો બેઠો, અને અમે અમદાવાદ કોઈ ઉપડ્યા. વળી મેં દર્દીના લાભાર્થે ડ્રાઈવરને ટીપ્સ આપી. મેં કીધું જરાક ઉતાવળી આગજે જો પહોંચી જાય તો, અને એને ફટકી મારી, અને એમાં એકાદો બમ્પ બમ્પ કાંક આવ્યું અને ઠેકી ગયું. અમે આખું આમ તાજનું અંદરથી આમથી આમ એ બધું દડતું દડતું ઉભું રહ્યું, ડહકા ખાતું ખાતું. ખાતા 10 મિનિટ થઈ હાલ્યું નહીં, એટલે હું વાહેલી ખડકી ખોલીને બારો નીકળ્યો તો અમારો ડ્રાઈવર એ ખાંભો ઉસકાવતો હતો રોડને કાંઠે હોય. મેં કીધું લ્યા ખાંભે હું ઓળખાશો, આને પોગાડવાનો છે, તું ન્યાય વિયો ગયો. એ કે સાહેબ આપણું વ્હીલ નીકળીને આગળ વીવી ગયું છે, અને આપણી પાસે જેક નથી, એટલે તમે આ પાણો ઉસકાવા લાગો તો હું વ્હીલ બટલું. એ દર્દી બસે એ કેવી રીતે બસે? અમે ધંધુકા પૂછ્યા ત્યાં ઠરી ગયું પાછા આવ્યા. આ મારો અનુભવ છે, આપને બધાને આવા અનુભવ થતા. આવી સ્થિતિ હતી, એમાંથી મોદી સાહેબ આવ્યા અને આપણને દેવદૂત જેવી ગાડી 108 નંબરની દેશના રાજ્યમાં પહેલી વખત આપણા રાજ્યમાં હતી. સાહેબ હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે એનો કોઈને જરૂર જ ન પડે, કાળીયો ઠાકર એની કોઈ દી 108 કરવો પડે એવું કોઈના જીવનમાં આવે નહીં. પણ ના કરે નારાયણ, અને ક્યાંક ઘટના બને અને જો તમે ત્યાં ઉપસ્થિત હો ને મિત્રો, તો એના સગા સંબંધીને 2 ફોન કરવા, અને પછી ફોન 108 ને કરવો. 10 માંથી 8 કેસમાં મારી જવાબદારી છે કે એના હગાની પહેલા 108 વાળા પોગી જાય. અને મોટો ફાયદો તો એનો ઈ છે સાહેબ કે પ્રોપર જગ્યાએ લઈ જાય, અને દર્દીને લીધા ભેળી પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય. ધારો કે એને ઓક્સિજનની જરૂર હોય શરૂ થઈ જાય, બ્લડની નાની મોટી આવશ્યકતા હોય તો શરૂ થઈ જાય, કોઈ નાનું મોટું ઇન્જેક્શન આપીને એને કંઈ ટેકો કરવા જેવું હોય તો એ શરૂ થઈ જાય. અને એમ્બ્યુલન્સ વાળાને પાકી ખબર હોય છે 108 વાળાને કે આ કન્સલ્ટ દર્દી જે છે એને જે પ્રકારની તકલીફ છે એની હારામાં હારી હોસ્પિટલ એની એમ્બ્યુલન્સથી નજીકમાં ક્યાં છે એની પાસે માહિતી હોય છે. નહીતર એને લીધે બહુ મુશ્કેલી કરતા. બોલો, ઘણા હારે ગામડામાંથી બેસી જાય, ઘણા ઉત્સાહી લોકો હોય, એની ભાવના હારી હોય, પણ દર્દીને લઈને જાય, હાર્ટ એટેક હોય ને કાન નાક ગળાની પાસે લઈ જાય. એ કે આપણને પરમાર સાહેબ આપણા ખાસ છે, તે ત્રીજે માળે ચડાવે, સાહેબને ઉઠાડે અને સાહેબને દેખાડે કે આપણું ખાસ આપણું ઓળખીતું છે કે સાહેબ આનું કરો. સાહેબ કે આને એટેક આવ્યો છે, તું આ શું કામ લઈને? આવા બધા કેસ બહુ થતા હતા. આ 108 ને કારણે એ મોટો આપણને ફાયદો થાય છે. અનેક પ્રવૃત્તિઓ સાહેબ તમે જુઓ તો આ 108ની જરૂરત મોટર ગાડીઓ વાળા નથી, જેને ઘરની ગાડીઓ છે, જેને પટારાને પૂછીને વ્યવહાર કરવો છે એને ક્યાં તકલીફ હતી? આપણને નાના માણસોને તકલીફ હતી, ત્રણ ગામને તરભેટે કોઈ ટોલું ટક્કર મારીને વીયું જાય, રોડને કાંઠે તરફડિયા મારતો હોય કોઈ, એને બેહાડેની ગાડીમાં ન લઈ જતા. અને અહીંયા કોઈ વડીલો હશે ટબ્બાઈને એને અનુભવ એ છે કે તમે આ કોક એક્સિડન્ટ વાળાને દવાખાને લઈને જાઓ, પોલીસ તમને પૂછે તું શું ન્યા કરતો હતો? એટલે ભાઈ કાંઈ કરતા નહોતા એટલે તાની ભેગા આવ્યા, ને કોઈ થડેથી ઉભો થઈને આવવાનો છે કે કોઈ ઓફિસમાંથી સીએલ મૂકીને આવવાનો? ફ્રી માણસો હોય એ આવી સેવા કે પ્રવૃત્તિમાં આવે, એની ઉપર એને સાક્ષીમાં રાખે ને ઘણી વખત એને હોતે જોડે. આવી બધી કેટલીય કથાઓ હતી, એ બધું મોદી સાહેબના કારણે આપણા એ વિટંબણાઓમાંથી મુક્ત બની ગયા. અને આજે આપણને એવા હારા સમાચાર સાંભળવા મળ્યા છે કે સાહેબ એમ્બ્યુલન્સે પહોંચાડી દીધા, એને કારણે અમારો દીકરો બચી ગયો, એવા સમાચાર આપણે.
એક જ વાત મારે કરવી છે કે આ એમ્બ્યુલન્સ એક્સિડન્ટ માટે બનાવી હતી. આપણા બધાના મનમાં એમ હતું કે આનો વધુમાં વધુ ઉપયોગ એક્સિડન્ટમાં થતો છે, પણ એક સભામાં એક વખત એના આવેલા કોલનું વિશ્લેષણ આવ્યું કે આમાં કેવા પ્રકારના કોલ આવે છે અને એનું કેવું રિઝલ્ટ આવે છે, એનું એક વિશ્લેષણ આવ્યું હતું. એ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આમાં સૌથી વધારે કોલ સગર્ભા માતાઓના આવે છે ને એમને પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાનું કામ સૌથી વધારે થાય છે. કેવી સુંદર વ્યવસ્થા થઈ ગઈ. ગરીબ માતાઓને રિક્ષાવાળો લઈ જાય નહીં, ટેક્સી બંધાય નહીં, ટેક્સી ભાડાના પૈસા હોય નહીં. આજે ઝૂંપડામાં રહેલી મારી બહેનને માતાને આ પ્રસંગ આવે અને એની બાજુનો કોઈ ફોન કરી દે તો ત્યાંથી એમને સીધા હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા મિનિટની અંદર થઈ શકે છે. અને ત્યાં પ્રસૂતિ પછી દીકરો કે દીકરીનું અવતરણ થયા પછી હાજા નરવા ઘેરે ખિલખિલાટ નામની ગાડીમાં મૂકવા આવે. આ બધા પ્રસંગો આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કર્યા છે. સાહેબ, આપણા રાજ્યના મુખ્યમંત્રી મટીને દેશના વડાપ્રધાન બન્યા. દેશની જનતાના આશીર્વાદને કારણે આપણા રાજ્યને જે સુવિધા મળતી હતી આખા દેશને આપવાનું સાહેબે શરૂ કર્યું. આયુષ્યમાન કાર્ડ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાનું વીમાનું કવચ. તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય એટલે એટીએમ જેવું, તમે દવાખાને દાખલ થઈ જાઓ, તમારું બિલ ભારત સરકાર ચૂકવે, તમારે દવાખાનેથી રાજી ખુશીથી હાજર થઈને ઘેરે વીવી જાઓ. ઘેરે જવા આવવાના પૈસા હોત ને એમાંથી આવે. આવી વ્યવસ્થાઓ આખા દેશને કરી અને એવા નરેન્દ્રભાઈ મોદી જયારે દેશની સેવાને કારણે આ સેવાનું હાલે છે એટલે બીજી વાતો તરફ મારે નથી જવું. દુનિયાના 100 દેશોને રસી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કારણે મળી. 100 દેશ અત્યારે એવું માને છે કે મોદીને કારણે અમારા દેશના નાગરિકો બચી ગયા, એવું 100 દેશ માને છે. એક જાણકારી ખાલી શેર કરું, અમેરિકાએ એના દેશના નાગરિકોને પૈસા લઈને રસી આપી છે. અમેરિકાએ ફ્રી નથી આપી, ઇંગ્લેન્ડવાળાએ ફ્રી નથી આપી, જર્મન જાપાનવાળાએ ફ્રી નથી આપી, અને એની તો વસ્તીએ આપણા મોટા રાજ્ય જેટલી જ છે. 140 કરોડ દેશના નાગરિકોને નરેન્દ્રભાઈ મોદીએ મફતમાં વેક્સિન આપી છે. દેશના નાગરિકોને તો મફતમાં આપી, બીજા દેશના 100 દેશના નાગરિકોને મફતમાં આપી, એની પાસેથી નહીં નફો નોખે. સાહેબ, આ પ્રકારનું જે મોદી સાહેબનું વલણ છે એને કારણે વિશ્વમાં આજે ભારતની આબરૂ વધી છે, શાખ વધી છે, દેશનો ડંકો દુનિયાની અંદર વાગે છે. એવી સ્થિતિમાં આ ચૂંટણી આવી છે. આખા દેશે જ નક્કી કરી નાખ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાના છે. એના પ્રતીક તરીકે રાજકોટમાંથી મને પાર્ટીએ ઉમેદવારી કરવાની તક આપી છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતાનો મત તો નાખશો, આપના ઓળખીતા સંબંધીઓને આપણા વિસ્તારમાં ન હોય અને ગુજરાતના બીજા સંસદ સભ્યોના વિસ્તારમાં હોય તો ન્યા પણ કમળમાં મત નાખવા માટેની ભલામણ કરો. જ્યાં તમારા ઓળખીતા હોય 26માં અને રાજ્ય બહાર હગા હોય, અહીં બેઠા છે મને લાગે ટોપીવાળા મહારાષ્ટ્રના માણસો છે બધા, એને અહીંથી મારી ભલામણ છે કે મહારાષ્ટ્રમાં તમે ત્યાં બધાને કહી દેજો કમળમાં સિક્કા મારે. આપણે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટો હોય એને સમર્થન આપવા માટેનો પ્રયાસ આપ સૌના માધ્યમથી અવશ્ય થશે અને આપની સેવાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને અને મને અપાવવા માટેનો પ્રયાસ કરવા માટે સંજયભાઈને અને એમની ટીમને એમનો હું આભાર માનું છું, એમનો ધન્યવાદ કરું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી અબ કી બાર ફિર એક બાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર. ધન્યવાદ. આભાર.